હેલો ફ્રેન્ડ્સ, બીઝી ફ્રેન્ડ્સ ચેનલમાં આપનું સ્વાગત છે. શિયાળાની સિઝનમાં આંબળા આપણને ખૂબ સારા પ્રમાણમાં મળે છે અને આપણે તેનો વિવિધ રૂપે ઉપયોગ કરતા હોઈએ છીએ. આજે આપણે બનાવીશું આંબળામાંથી જ બનતી પાચક ગોળી, જે ખાટી મીઠી ખૂબ જ હોય છે અને જમ્યા પછી ખાવા માટે ખૂબ જ ઉપયોગી છે. તો ચાલો બનાવીએ આંબલા ગટાગટ. સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી અમારા નવા વિડિયોની અપડેટ્સ આપને સૌથી પહેલા મળે. આમળા ગટાગટ બનાવવા માટે આપણને કયા ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂર પડશે તે અહીંયા આપી દીધું છે અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને આપી દીધું છે. અહીંયા આપણે આમળા લીધા છે. આમળાને આપણે સૌથી પહેલાં ધોઈને સાફ કરી લઈશું અને તેને કુકરમાં એક ગ્લાસ જેટલું પાણી લઈશું અને કુકરમાં તેને બાફવા માટે મૂકી દઈશું. ગેસ ચાલુ કરીને 3 સિટી વાગે ત્યાં સુધી આપણે આમળાને ચડવી લેવાના છે. કુકર ઠંડુ થાય ત્યાર પછી આપણે કાણાવાળા વાડકામાં આમળાને કાઢી લઈશું અને તેને ઠંડા થવા દઈશું. જે પાણી નીચે નીકળ્યું છે એ પણ સ્વાદમાં ખાટું હોય છે, તેથી તેનો શરબત બનાવીને પણ ઉપયોગ કરી શકાય છે. આમળા ઠંડા થઈ ગયા છે, હવે તેમાંથી આ રીતે પેશીને અલગ કાઢી દઈશું. આપણે બધી પેશી અને ઠળિયા અલગ કાઢી લીધા છે. હવે આ પેશીને આપણે એક મિક્સચર જારમાં લઈ લઈશું અને બિલકુલ પાણી ઉમેરવાનું નથી. મિક્સચરને ધીમે ધીમે ચાલુ બંધ કરતા જઈશું અને બિલકુલ પાણી નહીં ઉમેરીએ, જેથી એક સ્મૂધ પેસ્ટ બની જશે. આ ખાસ યાદ રાખવાનું છે કે આપણે એને પેસ્ટ બનાવતી વખતે સહેજ પણ પાણી ઉમેરવાનું નથી. તેમાં બનાવવાનો મસાલો નાખવા માટે સૌથી પહેલાં આપણે જીરા અને અજમાને ખૂબ ધીમા ગેસ પર શેકી લઈશું અને એ શેકાઈ જાય એટલે બંનેને આપણે મિક્સચરમાં ઝીણો પાવડર બનાવી દઈશું. જીરું અને અજમો શેકીને આપણે એને દળીને પાવડર બનાવી લીધો છે અને બીજા મસાલા પણ તૈયાર કરી દીધા છે. ગોળ અહીંયા આપણે 250 ગ્રામ લીધો છે, જેણે ઝીણો સમારી દેવાનો છે અને અહીંયા દળેલી સાકર પણ આપણે લીધી છે. સૌથી પહેલાં તો એક પેન લઈશું અને એમાં આપણે જે પેસ્ટ બનાવીને તૈયાર કરી રાખી છે તેને આપણે સાંતળી લઈશું, જેથી તેમાં પાણી જે ભાગ હોય તે બળી જાય. પાણીનો ભાગ બિલકુલ ન રહે તે રીતે આપણે એને ચલાવી લઈશું. પાણી બળી જાય તેટલે એમાં આપણે ઝીણો સમારેલો 250 ગ્રામ ગોળ ઉમેરીશું અને ગોળ ઓગળી જાય અને એનું પાણી પણ બળી જાય ત્યાં સુધી આપણે એને સરસ રીતે હલાવી લઈશું. પાણી બિલકુલ બળી જાય તે આપણે ખાસ જોવાનું છે. જો તેમાં પાણીનો ભાગ રહેશે તો આમળા ગટાગટ બહુ સારી નહીં બને. અને મીડિયમ ફ્લેમ પર રાખીશું જેથી એનો કલર પણ ચેન્જ ન થાય અને સુગંધ પણ ખૂબ જ સરસ આવશે. હવે એમાં આપણે વાટેલું જીરું અને અજમો છે એ ઉમેરી દઈશું. મીઠું ઉમેરીશું, સંચળ અને સૂંઠ પાવડર ઉમેરી લઈશું. આ બધા જ મસાલાના માપ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધા છે. તૈયાર કરેલા બધા મસાલા આપણે વારાફરતી ઉમેરતા જઈશું. મરી પાવડર, હિંગ અને ગરમ મસાલો પણ ઉમેરીશું. બધા જ મસાલા સરસ રીતે ઉમેરાઈ જાય એટલે આપણે એને સરસ રીતે હલાવી લઈશું. આમાં આપણે આમચૂર પાવડર પણ નાખ્યો છે. બધા જ મસાલા આપણે આમાં અંદર સરસ રીતે મિક્સ કરી લઈશું અને પાણીનો ભાગ બિલકુલ ન રહે તે ખાસ જોઈશું. મસાલાના શેકાવાની સુરસ ખૂબ જ સરસ સુગંધ આવે છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને એને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ કરી લઈશું. જ્યારે બિલકુલ ઠંડુ થઈ જાય ત્યારે આપણે આ રીતે દળેલી સાકર લઈશું અને મિશ્રણ જે છે એને થોડું થોડું હાથમાં લઈ નાની કે મોટી તમારે જે સાઇઝની ગોળી બનાવવી હોય તે સાઇઝની ગોળી બનાવી લઈશું અને દળેલી સાકર છે એમાં એ ગોળીને સરસ રીતે ફેરવી લઈશું.
બાકીના મિશ્રણમાંથી પણ આ જ રીતે વારાફરતી સરસ મજાની ગોળી બનાવી દઈશું. આપ સૌ જાણો છો કે આમળા એ આપણા શરીર માટે ખૂબ જ ફાયદામંદ છે. એ વાળ વધારવામાં પણ ખૂબ જ ઉપયોગી છે, ચહેરાની ચમકને બરકરાર રાખે છે અને તેમાં એન્ટીઓક્સિડન્ટ્સ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, તેથી ચહેરાનો રંગ પણ ખૂબ જ ચમકે છે. વાળ અને આંખ માટે પણ આમળા ખૂબ જ ફાયદામંદ છે, તો આપણે પણ અત્યારે આ શિયાળામાં આ બનાવી અને વર્ષભર સ્ટોર કરી શકીએ છીએ, જેથી આ બધા જ ફાયદા આમળાના આપણના શરીરને મળી રહે. બધી જ ગોળીઓ આપણે વાળીને તૈયાર કરી લીધી છે અને એને સરસ રીતે સાકરમાં રગદોળી દઈશું. જમ્યા પછી આ ગોળી ખાવાથી પાચન શક્તિ ખૂબ જ સરસ બને છે અને ખાવાનું પણ ખૂબ સરસ ઝડપથી પચી જાય છે. આ ગોળીને આપણે એક વર્ષ સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ. તો તમે પણ આ શિયાળામાં પાચન ઘટાઘટ બનાવો અને આપના અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરો. બીસી ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને સૌથી પહેલાં મળે. થેન્ક યુ.